હાલ વિશ્વભરમાં કોરોનાની મહામારીએ ભય ફેલાવ્યો છે અને સાથે સાથે માનવીય નુકસાન પણ અત્યારે સૌ ભોગવી રહ્યા છે. વડાપ્રધાને 21 દિવસના લોકડાઉન બાદ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ અને લોકડાઉન 19 દિવસનું કર્યું. અત્યારે આ લોકડાઉનના 3-4 દિવસ પછી આ લોકડાઉન 2 છે તેને દરેક નાગરિકો ખૂબ જ ગંભીરતાથી સ્વીકારી અને તે મુજબ અનુસરે તો આ જે કોરોના નામનો રાક્ષસ છે તેનાથી આપણે બચી શકીએ. ખાસ કરીને જે પોલીસ વિભાગ છે, આરોગ્ય વિભાગ છે, કર્મચારીઓ છે અને સરકારના વિવિધ વિભાગો છે જે પ્રજાને ઘરમાં રાખી અને પોતે બહાર રહી અને આ કોરોના સામે લડે છે, ત્યારે સૌ પ્રજાની પણ જવાબદારી છે કે સૌના પોતાના ઘરમાં રહે. હાલ ઓખા નગરપાલિકાના પ્રમુખ પાસે આપણે છીએ અને ખાસ ઓખા નગરપાલિકાના જે 4 ગામ છે, આ 4 ગામની શું પરિસ્થિતિ છે અને આ લોકડાઉનના સમયમાં નગરપાલિકા પ્રશાસન શું કામગીરી કરી રહ્યું છે તેના વિશે આપણે ઓખા નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ માણેક પાસે જાણશું. ચેતનભાઈ, ખાસ કરીને જે ઓખા નગરપાલિકાના 4 ગામ છે અને વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો બહુ મોટો વિસ્તાર છે, બેટ, ઓખા, સુરજ, કરાડી, આરંભડા, તો ખાસ કરીને લાઇટ, પાણી, ખાસ કરીને આજે સેનેટાઇઝનો બીજો રાઉન્ડ પણ શરૂ થયો, તો કેવી રીતે આ કામગીરી કરો છો અને ખાસ કરીને આજે ઓખા નગરપાલિકાની જે જનતા છે આ લોકડાઉનના સમયમાં તમને એને શું સંદેશ આપવા માગશો? શિવ શિવ. હાલ અત્યારે જ્યારે સેનિટાઈઝર તમે જોયું ગઈકાલે સુરજ કરાડી ખાતે, આજે ઓખા ખાતે, આવતીકાલે આરામડા ખાતે બીજો રાઉન્ડ શરૂ કરી દીધો છે સેનિટાઈઝર કરવાનો. આ અગાઉ પણ આપણે પહેલાં ચરણની અંદર પણ તમામ વિસ્તારોની અંદર સેનિટાઈઝર કરે છે, ખાસ કરીને સત્તાઓ પર પણ આપણે પૂરતું ધ્યાન આપીએ છીએ. સાથે લોકોને પાણી સમયસર મળી રહે, લાઇટની વ્યવસ્થા થઈ શકે, તમામ પ્રકારે ખાસ કરીને અત્યારે સફાઈ પર વધારે આપણે જોર આપી રહ્યા છીએ. જ્યારે બેટ પર કે ટાપુ વિસ્તાર હોય ત્યાં સેનિટાઈઝર પ્રોબ્લેમ પડતો હોય ત્યારે આજે એક સરકારશ્રી પાસે અમે એક ઇલેક્ટ્રોનિક નાનું એવો પંપની પણ ડિમાન્ડ કરી હતી જે પણ આજે આવી ગયું છે. આવતા દિવસોની અંદર કાલથી એટલે કે બેટ દ્વારકામાં પણ સેનિટાઈઝર થવાનું શરૂ થશે. સાથે સાથે આ વિસ્તારની અંદર જે વેપારી મિત્રો, ગ્રામજનો, નાગરિકો સ્વસ્થ અત્યાર સુધી જે મદદ કરી છે પ્રશાસન અને નગરપાલિકાને પોતે ઘરમાં રહીને, એવી જ રીતે આવતા દિવસો સુધી પણ રહે જ્યાં સુધી બીજી માનનીય પ્રધાનમંત્રીશ્રીનો બીજો આદેશ ના આવે 3 મે સુધીનો. બીજી સાથે આપણે વાત કરીએ તો પોલીસ, ડૉક્ટર સ્ટાફ, SRD, GRD, સફાઈ કર્મી તમામ લોકોને સહયોગ કરે જેમ અત્યાર સુધી કર્યો છે. આ સાથે સાથે પત્રકાર મિત્રોનો પણ આભાર જેણે પ્રશાસન અને લોકો વચ્ચેની જે કડીરૂપ સમાન રહ્યું છે, લોકોને સાચા માર્ગદર્શન સુધી પહોંચાડ્યું છે, એવી જ રીતે તમામ લોકો અત્યાર સુધી જે સમર્થન અને જે રીતે આપણા ચારે વિસ્તારની અંદર લોકો સમજી રહ્યા છે આવનાર દિવસોમાં પણ એ જ રીતે રહે જેથી આપણું ઓખા સ્વસ્થ રહે. શિવ શિવ. ખાસ કરીને ચેતનભાઈ, બીજી એક વસ્તુ છે કે આ 4 ગામ એવા છે કે જેમાં નાના અને મધ્યમ વર્ગના લોકો રહે છે. ખાસ કરીને સરકારશ્રી તરફથી વિનામૂલ્ય રાશન આપવામાં આવેલ છે, આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ, રાજકીય આગેવાનો, ફૂડ પેકેટ વગેરેનું વિતરણ પણ ચાલુ છે, તો આપ જે જરૂરિયાતમંદ લોકો છે તેમને પૂરતી સહાય મળી રહે અને જે અત્યારે ઘણા બધા દાતાઓ દ્વારા આ ફૂડ પેકેટ વગેરે ચાલુ છે એના વિશે જણાવશો? હાલ ઓખા નગરપાલિકાના અનેક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ છે એ અમારી સાથે વાટાઘાટ કરીને જે જે વિસ્તારની અંદર માનો કે બાલમુકુંદ સેવા ચેરિટેબલ્સ છે તે નાના નાના મધ્યવર્ગના લોકોને, ગરીબોને અને જે આપણા વિસ્તાર જેમ ઓખા છેલ્લું સ્ટેશન છે એટલે જે ટ્રેનમાં ગાંડા લોકો જેટલા આવ્યા છે એને પણ એ ભોજન આપે છે. એવી જ રીતે આપણા ધારાસભ્યશ્રી 2000-2500 જેવા કીટનું વિતરણ આપણા વિસ્તારમાં કર્યું અને દરરોજ ઓખા માજનવાડી ખાતે 5-6 હજાર લોકોને તૈયાર બનેલું ભોજન પીરસે છે. સાથે સાથે અન્ય બીજી સેવા, માધવ ગૌશાળા સેવા છે, અન્ય બીજી ઘણી બધી નાની મોટી સંસ્થાઓ આપણી સાથે સંકલન કરી આરામડા, સુરજ કે અલગ અલગ વિસ્તાર ચલાવી રહી છે. જેમ કે સુરજકરાડી ઉદ્યોગનગર વિસ્તારમાં વેપારી મિત્રો પોતાનું રસોડું ચલાવી રહ્યા છે, એટલે આમ તમામ સેવાકીય સંસ્થાનો પણ પૂરતો સહયોગ છે અને આ રીતે નાના મધ્યમ વર્ગનો જે સરકારશ્રીએ
એપીએલ વન અને બીપીએલને જે અને બીજું જરૂરિયાતમંદ વાળા લોકો સુધી સરકારે જે રાશન કીટનું વિતરણ કર્યું છે એ સિવાયના લોકોમાં ધારાસભ્યશ્રીએ વિતરણ કર્યું છે. પણ હજુમાં જો ક્યાંય પણ જરૂરિયાત જણાશે તો ધારાસભ્યશ્રી દ્વારા પણ ખાતરી આપેલ છે કે હજુ વધુ કીટ કે વધુ સમય સુધી ચાલુ રાખવાની જરૂર પડશે તો જરૂર રાખશે. આભાર ચેતનભાઈ. તો આપે જોયું કે ઓખા નગરપાલિકાના જે આ ચાર ગામ છે આ ચાર ગામની અંદર ક્યાંય કોરોનાનો ચેપ નથી. આમ તો દેવભૂમિ દ્વારકામાં ક્યાંય કોરોનાનો ચેપ નથી, તેમ છતાં પ્રિકોશન રૂપે તકેદારી રૂપે ખૂબ જ સાવચેતીથી પોલીસ પ્રશાસન, કર્મચારીઓ, નગરપાલિકા વગેરે પોતાની કામગીરી કરે છે અને એના ઉપર સતત કલેક્ટર, એસપી સાહેબ વગેરેનું માર્ગદર્શન પણ છે. અને આ રીતે જે આ કોરોનાની મહામારીનો આ વિકટભરી પરિસ્થિતિ છે તેમાંથી પસાર થવા માટે અત્યારે સૌ ઝઝૂમી રહ્યા છે. અત્યારે ઓખા નગરપાલિકાની વાત કરીએ તો ચેતનભાઈ જણાવેલ તેમ ઓખા નગરપાલિકાની પરિસ્થિતિમાં સૌ પોતાના ઘરે રહી અને જે આ લોકડાઉનના સમયમાં દેશને સાથ આપવાની વાત છે અને કોરોના સામે લડતની વાત છે ત્યારે સૌ જે રીતે લોકડાઉન વનની અંદર સાથ આપ્યો તેવી જ રીતે લોકડાઉન બેની અંદર સૌ સાથ આપે તેવી અત્યારે સૌની માંગણી અને લાગણી છે. દ્વારકા રોડેથી હું બુધા બાબાડી કેમેરા પાસે હિતેશ દાસાણી સાથે ઓખા.